સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોકડી ગામ એક મહિલાને કોરોના પોઝિટિવ આવતા પ્રથમ કેસ નોંધાયો. હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે જિલ્લા સ્તરેથી લઈને તાલુકા સ્તર સુધી કોરોના પહોંચી ગયો છે. ત્યારે હાલ કોરોના વાયરસ ગ્રામ્ય સ્તરે પણ પહોંચી ગયો. ત્યારે ચોકડીમાં એક મહિલાને કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ચિંતાજનક માહોલ સર્જાયો હતો. ત્યારે તાત્કાલિક ચોકડી આરોગ્ય ટીમ ચોકડી ગામે પહોંચી એક મહિલાને સાંઠવાના લીમડી હોસ્પિટલ આઇસોલેશન વોર્ડમાં સારવારથી લઈ આવ્યા હતા. હાલ જ્યારે દિન પ્રતિદિન ચુડામાં અને ચોકડીમાં પ્રથમ કેસ નોંધાયો હતો, ચુડા પંથકમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે ચોકડી પંથકમાં એક ચિંતાજનક માહોલ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. તો હું ચુડા 108 એમ્બ્યુલન્સ EMT નિખિલભાઈ મકવાણા તેમજ પાયલોટ દેવરાજસિંહ વાઘેલા દ્વારા કોરોના પોઝિટિવને લઈ લીમડી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા. આ કોરોનાની મહામારીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોભાવીસ માલકિયા આશીષભાઈ ભટ્ટી સહિત ટીમે કન્ટેનમેન્ટ ઝોનનું સર્વે તેમજ કોરોના મહામારી સામે જાગૃતતા લાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પોલીસકર્મીઓ અને મામલતદાર સહિત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ચોકડી પરિવર્તન સેનેટેબલ ટ્રસ્ટ ચોકડી દ્વારા કોરોના પોઝિટિવ આવેલના ઘરના તેમજ આસપાસના વિસ્તારમાં સેનેટાઇઝિંગ કરવામાં આવ્યું હતું. પરમાર અશ્વિન, લોકસમના ન્યૂઝ, ચુડા.